આજે વિશ્વ ચકલી દિવસ થવાથી પક્ષી પ્રેમીઓ લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટે આયોજનો કરતા હોય છે. ત્યારે બગવદરના સ્પીડ ન્યૂઝના રિપોર્ટર ધીરુભાઈ નિમાવત દ્વારા 10 વર્ષથી તેમના ફળિયામાં જામફળીના ઝાડમાં ચકલીઓ માટે ચરની વ્યવસ્થા તેમજ પાણીના કુંડાની વ્યવસ્થા કાયમીને માટે રાખી અને દરરોજ સવારના 7 વાગ્યાથી 6 વાગ્યા સુધી ખૂબ જ મોટા પ્રમાણમાં ચકલીઓ ચણચણે છે અને કુંડામાં પાણી પીને તૃપ્તિ અનુભવી છે. તો દરેકને વિનંતી કે ફળિયામાં ઝાડ હોય અથવા રવેશ ગેલેરીમાં પક્ષીઓ માટે ચણની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા અચૂક કરવી જોઈએ. હવે ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે પક્ષીઓને પાણીની વ્યવસ્થા દરેકે અચૂક કરવી જોઈએ. રિપોર્ટર ધીરુભાઈ નિવાવત સાથે. આજે વિશ્વ ચકલી દિવસ છે તો મને પક્ષી પ્રત્યે પહેલેથી ખૂબ જ પ્રેમ છે. તેમાં પણ ચકલીઓ ચણતી હોય અને કલબલાટ કરે ત્યારે પ્રકૃતિ ખીલી ઉઠે. અમારા ફળિયામાં જામફળીનું ઝાડ છે, તેમાં હું બોટલમાં દાણા ભરી રાખું છું જેથી સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચકલીઓ આવક જાવક કરે અને દાણા ચણે. બોટલમાંથી કાણા દ્વારા ડીશમાં દાણા આવતા જાય અને ચકલીઓ ટોળે વળી ચણે. પછી બાજુના 2 કુંડા ટાંગેલા છે જેમાં માટીના કુંડામાં ચકલીઓ સ્નાન કરે અને પ્લાસ્ટિકના કુંડામાંથી પાણી પીએ. વળી જામફળીનો છાંયડો હોવાથી પાણી તપતું નથી. તો આજે ચકલી દિવસ હોવાથી સૌને મારે એટલું જ કહેવાનું છે કે ફળિયામાં ઝાડ હોય અથવા તો રવેશમાં ગેલેરીમાં ચકલીઓ તેમજ અન્ય પક્ષીઓ માટે ચણની વ્યવસ્થા, તેમજ હાલ ઉનાળાની શરૂઆત છે તો પાણીના કુંડા અવશ્ય રાખો અને પછી પક્ષી બચાવો. અમારે ત્યાં ચકલીઓ પુષ્કળ આવે છે અને કાળી દેવચકલી, કાબર વગેરે પક્ષીઓ ચણ ચણવા અને પાણી પીવા આવે છે. વધુ જામફળીમાં જામફળ આવે ત્યારે પણ પક્ષીઓ મોજથી જામફળ ખાય છે, જે જોઈને મને ખૂબ જ આનંદ થાય છે. જય આશાપુરામાં.